આજે આપણે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ ભજીયા બનાવીશું, પરંતુ આજે આપણે કોઈ એક ભજીયા નથી બનાવવાના, પણ અલગ અલગ પ્રકારના 5 ભજીયા બનાવી ભજીયા પ્લેટર તૈયાર કરીશું। ઘરના દરેક સભ્યને એક જ ટાઈપના ભજીયા ના ભાવતા હોય ત્યારે તમે આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરી શકો। એક જ ખીરામાંથી આ 5 પ્રકારના ભજીયા બનાવી તમે ભજીયા પ્લેટર તમારા ઘરના સભ્યને ખવડાવી શકો છો। તો ચલો રેસિપી શરૂ કરીએ। રેસિપી શરૂ કરતા પહેલા જો રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને શેર કરી મારી ચેનલ કિચન ક્રાફ્ટને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ભજીયા પ્લેટર બનાવવા માટે અત્યારે મેં આ રીતના જે લાંબા મરચા આવે છે જે સ્વાદમાં ઉમોળા હોય છે લીધા છે। એક બટાકું લેવાનું છે, એક કેપ્સિકમ લેવાનું છે, એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈશું અને પનીર લઈશું। પનીરને મેં આ રીતે સ્લાઈસમાં કટ કરી લીધું છે। તમારે લાંબી સ્લાઈસ ના રાખવી હોય તો સ્લાઈસ હજુ તમે નાની સાઈઝમાં કટ કરી શકો છો। બધી જ વસ્તુઓને મેં પાણીથી ધોઈ સરસ કોરી કરી લીધી છે। હવે સૌથી પહેલા આપણે પનીરની જે સ્લાઈસ છે એની અંદર મસાલો કરી દઈશું। તો અત્યારે મેં 1/2 ચમચી જેટલું મરચું એની અંદર નાખ્યું છે। આ નોર્મલ જે તીખું મરચું આપણે ખાઈએ ઉપયોગમાં લેવાનું છે। 1/2 ચમચી આપણે એની અંદર ચાટ મસાલો નાખવાનો છે। તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર અથવા તો જો સંચળ હોય તો એ પણ નાખી શકો। મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। ચાટ મસાલામાં મીઠું હોય તો મીઠું થોડું ધ્યાનથી આપણે એની અંદર એડ કરવાનું છે। હવે એની અંદર આપણે 1/2 લીંબુનો રસ ઉમેરીશું। ચાટ મસાલો અને લીંબુ આ બંને પનીરને એકદમ ચટપટા બનાવશે અને ભજીયા ખાવામાં ખૂબ જ સરસ ટેન્કી લાગશે। હવે એની અંદર આપણે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરવાની છે અને ત્યાર પછી આ રીતે ઉછાળીને મિક્સ કરી લઈશું। પનીરને આ રીતે મસાલો કરીને આપણે લગભગ 10-15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી પનીરના જ્યારે તમે ભજીયા બનાવો તો એનો સ્વાદ એકદમ સરસ આવે। હવે આપણે મરચામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। એક ચમચી મેં ચાટ મસાલો લીધો છે અત્યારે। તમારી પાસે ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર અને કાળું મીઠું એ બંને પણ ઉપયોગમાં લઈ શકાય। 1/2 ચમચી હળદર નાખવાની છે, 2 મોટી ચમચી આપણે એની અંદર ધાણા જીરું પાવડર નાખીશું અને મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે। આમચૂર પાવડર કે કાળું મીઠું એ બંનેથી સ્વાદ સારો લાગતો હોય છે, પણ જો ચાટ મસાલો હોય તો એનો જ ઉપયોગ કરવાનો અને ના હોય તો એના ઓપ્શનમાં તમે એ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકો। બરાબર મિક્સ કરી મરચાની અંદર આપણે એને મસાલો ભરીને તૈયાર કરી લેવાના છે। આ મરચા સ્વાદમાં મોળા હોય છે, એટલે ભજીયા જ્યારે તમે બનાવો તો આ રીતના જે લાંબા મોળા મરચા આવે છે એનો ઉપયોગ કરવો। તમને જો તીખા મરચા ગમતા હોય તો તમે એમાંથી પણ ભજીયા તૈયાર કરી શકો છો। મરચાના ભજીયા બનાવતી વખતે આ મસાલો તમે અંદર ભરીને જો ભજીયા બનાવો તો એનો સ્વાદ સરસ આવે છે। કારણ કે જો તમે એકલા મરચાના ભજીયા બનાવો તો એનો સ્વાદ એટલો સારો નહીં આવે, કારણ કે એની ઉપર ચણાના લોટનું ખાલી પડ આવશે। પણ મરચાની અંદર જો મસાલો ભરેલો હશે તો ખાવામાં એ વધારે સરસ લાગશે। તમને જો ખટાશ અને ગળપણ ગમતા હોય તો તમે આમાં લીંબુ અને થોડી ખાંડ પણ એડ કરી શકો। મેં અત્યારે એડ નથી કર્યા। તો આ રીતે આપણે બધા મરચાને ભરીને પહેલા તૈયાર કરી લઈશું। ત્યાર પછી હવે આપણે ખીરું બનાવવાનું છે। ખીરું બનાવવા માટે અત્યારે મેં 2 કપ ચાનો લોટ લીધો છે, એની અંદર આપણે 1 ટીસ્પૂન અજમો આ રીતે હાથેથી મસીને નાખીશું। અજમો નાખવો કમ્પલસરી છે, એનાથી સ્વાદ એકદમ સરસ આવશે। 1/4 ટીસ્પૂન આપણે હળદર એડ કરવાની છે, 1 મોટી ચમચી ધાણા જીરું નાખીશું, 1 ચમચી આપણે એની અંદર તીખું લાલ મરચું જે આપણે રોનવણ વાપરીએ એ નાખવાનું છે અને 1 ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખવાના છે। મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણેનું। તમને જો આ રીતે મીઠાની ક્વોન્ટિટીની ખબર ના પડતી હોય તો તમે પાણી એડ કર્યા પછી છેલ્લે મીઠું એડ કરી શકો છો। હવે બધો જ મસાલો આપણે કોરો આ રીતે પહેલા મિક્સ કરી લેવાનો છે। હવે એની અંદર આપણે એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ નાખવાનું છે જેનાથી સ્વાદ એકદમ સરસ આવશે, તો એ છે હિંગ। 1 ચમચી આપણે એમાં હિંગ નાખીશું। મેં નાની ચમચી ઉપયોગમાં લીધી છે, અથવા તો તમે 1/2 ટીસ્પૂન હિંગ ઉપયોગમાં લઈ શકો। હવે થોડું થોડું પાણી નાખી આપણે ખીરું તૈયાર કરીશું। જ્યારે પણ તમે આ રીતે ભજીયાનું ખીરું બનાવો તો એમાં હિંગ અને અજમો એ બંને વસ્તુઓ ખાસ નાખવાની છે, એનાથી એકદમ સરસ ફ્લેવર આવે છે। થોડું થોડું પાણી નાખી આપણે મીડિયમ થિકનેસ વાળું ખીરું તૈયાર કરવાનું છે। આ એક જ ખીરામાંથી આપણે બધા જ ભજીયા તળવાના છે, તો એનું જે ખીરું છે એ દરેકમાં ચાલી એ રીતની કન્સિસ્ટન્સી વાળું આપણે તૈયાર કરીશું, એટલે નહીં વધારે જાડું નહીં વધારે પાતળું। તો આ પ્રમાણે આપણે થોડું થોડું પાણી નાખી આ રીતની કન્સિસ્ટન્સી વાળું ખીરું તૈયાર કરી લેવાનું છે। ખીરું તૈયાર કરવા માટે અત્યારે મેં લગભગ 1/2 થી 1.25 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। ખીરું તૈયાર કરી સાઈડમાં રાખીશું। આ પ્રમાણે આપણે બધી તૈયારીઓ અત્યારે કરી લીધી છે। બટાકા અને ડુંગળીને આપણે સ્લાઈસમાં કટ કરવાના છે, કેપ્સિકમને આ રીતે નાના ચોરસ ટુકડામાં। બટાકાની સ્લાઈસ આપણે આ રીતે ચપ્પુની મદદથી હાથેથી જ કરી લઈશું, બહુ વધારે જાડી નહીં અને બહુ વધારે પાતળી નહીં, તો એ રીતની આપણે સ્લાઈસ તૈયાર કરીશું। જ્યારે તમે આ રીતે ભજીયા પ્લેટર બનાવતા હો તો ડુંગળી બટાકા કેપ્સિકમ એ દરેકની 1-1 સ્લાઈસ લેવી, કારણ કે આપણે 5 વસ્તુ ઉપયોગ કરીને બનાવીએ છીએ, એટલે જો તમે વધારે બટાકા અને વધારે ડુંગળી લો તો ક્વોન્ટિટી ઘણી વધી જશે। અત્યારે મેં જે ક્વોન્ટિટી બતાવી છે એમાંથી તમે 3-4 વ્યક્તિ માટે આ ભજીયા પ્લેટર બનાવીને તૈયાર કરી શકો છો અને
બટાકાના જે પૈતા છે આપણે આ રીતના મીડિયમ થીક કરવાના છે। તો આ પ્રમાણે આપણે પહેલા બધી તૈયારી કરી લેવાની। ખીરાને આપણે પહેલાથી જ પલાળીને રાખી મૂક્યું છે તો એ પણ સેટ થઈ ગયું છે। તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। મજાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે અત્યારે એની અંદર એકદમ પિંચ જેટલો સોડા એડ કરવાનો છે। આંગળી અને અંગૂઠાની વચ્ચે જેટલો સોડા આવે એટલો ચપટીક જેટલો સોડા એડ કરીશું અને એની ઉપર આપણે આ રીતે ગરમ તેલ રેડવાનું છે। તેલ મેં સાઈડમાં તળવા માટે ગરમ કરવા મૂકી દીધું છે। તો 2 ટેબલસ્પૂન આપણે એમાં તેલ નાખીશું એટલે ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે। સોડા આપણે ફક્ત એક પિંચ જેટલો નાખવાનો છે। જો બહુ વધારે સોડા નાખશો તો જ્યારે તમે ભજીયા તળશો તો એની અંદર તેલ વધારે પ્રમાણમાં ભરાઈ રહેશે। આ પ્રમાણે એક સાઈડ હલાવી આપણે મિક્સ કરી લઈશું। તેલ અત્યારે સરસ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે બટાકાના ભજીયાને તળવા માટે મૂકી દઈશું। તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે અને ભજીયાને તળી લેવાના છે। બટાકાની સ્લાઈસ આપણે બહુ વધારે જાડી નથી રાખી ને બહુ વધારે પતલી નથી રાખી એટલે એને તળવામાં વધારે સમય નહીં લાગે। તો આ પ્રમાણે જેટલા ભજીયા એક વારમાં આવે એટલા આપણે તળવા માટે મૂકી દઈશું અને ત્યાર પછી એને એક સાઈડથી થોડા એ તળી જાય પછી પલટાવી અને 2-3 મિનિટ માટે તળી લઈશું। આ રીતે આપણે એને ફરાવતા રહેવાનું છે। ઘણા લોકો જ્યારે આ રીતે ભજીયા બનાવે તો ચોખાનો લોટ કે સોજી ઉમેરતા હોય છે પણ અત્યારે આપણે એવું કોઈ જ વસ્તુ એની અંદર એડ નથી કરી। તેમ છતાં આ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તેલનું જે ટેમ્પરેચર છે તમારે ખાસ મેન્ટેન કરવાનું છે કે તેલ તમારું પ્રોપર ગરમ હોવું જોઈએ। જો તેલ ઠંડુ હોય તો ભજીયામાં તેલ ભરાઈ રહેતું હોય છે। ભજીયા અત્યારે આપણા તળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું। તો સૌથી પહેલા આપણે આ રીતે બટાકાના ભજીયાને તળી લઈશું। ત્યાર પછી હવે આપણે પનીરના ભજીયાને તળવા મૂકીશું। પનીરને આપણે મસાલાથી કોટ કરીને ભજીયા બનાવ્યા છે એટલે આ ભજીયા તમને ખાવામાં વધારે સરસ લાગશે। પનીરનો જે સ્વાદ હોય છે એટલો ટેસ્ટી નથી હોતો એટલે કે એમાં એક જાતની ફિકાશ હોય છે તો એના માટે આપણે આ મસાલો એડ કર્યો છે જેના લીધે ભજીયા ખાવામાં એકદમ સરસ લાગશે। તો આ પ્રમાણે એને પણ આપણે લગભગ 2-3 મિનિટ માટે તળી લેવાના છે। એક સાઈડથી થોડા તળાય એટલે આપણે એને આ રીતે પલટાવી દઈશું। ચાના લોટને તળાવમાં વધારે સમય નથી લાગતો એટલે 2-3 મિનિટમાં ભજીયા તૈયાર થઈ જશે। વરસાદની સિઝનની અંદર જ્યારે ભજીયા બનાવીએ તો જો કોઈ એક જ ભજીયા બનાવ્યા હોય તો દરેક સભ્યને ગમતા નથી હોતા તો આ પ્રમાણે તમે અલગ અલગ ભજીયામાંથી ભજીયા પ્લેટર બનાવો તો ઘરના સભ્યને ચોક્કસથી પસંદ આવે છે। તો પનીરના ભજીયા પણ આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે કેપ્સિકમના ભજીયા તૈયાર કરીશું। આ કેપ્સિકમના ભજીયામાં એક બીજો વેરિએશન પણ તમે આની સાથે ટ્રાય કરી શકો કે કેપ્સિકમની સાથે તમે એક ડુંગળીને પણ આ રીતે ચરસ ટુકડામાં કટ કરી બંનેને સાથે ફ્રાય કરીને એક અલગ વેરિએશન તૈયાર કરી શકો છો। કેપ્સિકમને તળવામાં વધારે સમય નથી લાગતો અને ઉપર ચાના લોટનું કોટિંગ છે એટલે એ પણ 2-3 મિનિટમાં તળાઈ જશે। આ પ્રમાણે ઉલટાવતા પલટાવતા રહેવાનું। મેં અત્યારે ગ્રીન કલરના કેપ્સિકમ લીધા છે। તમે યલો કે રેડ કેપ્સિકમ હોય તો એ પણ ઉપયોગમાં લઈને ભજીયા તૈયાર કરી શકો છો। ઘણા લોકોને મરચાથી એસિડિટી થતી હોય તો એ લોકો આ કેપ્સિકમના ભજીયા ટ્રાય કરી શકે। કેપ્સિકમના ભજીયાથી એસિડિટી બિલકુલ નહીં થતી। હવે આપણે મરચાના ભજીયાને તળી લઈશું। મરચાના ભજીયામાં આપણે જે મસાલો કર્યો છે એમાં પણ તમે વેરિએશન કરી શકો છો। એની અંદર તમે સિંગદાણાને એકદમ બારીક મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એ એડ કરીને પણ અંદરનું જે સ્ટફિંગ છે તૈયાર કરી શકો છો। અત્યારે મેં ફક્ત જે હેન્ડી વસ્તુઓ આપણી પાસે એમાંથી જ એની અંદરનું જે સ્ટફિંગ છે તૈયાર કર્યું છે। આ પ્રમાણે એ થોડા ફ્રાય થાય એટલે આપણે એને પલટાવી લઈશું। તમને જો આ રીતે લાંબા મરચાંને ફ્રાય કરવા ના ફાવતું હોય તો તમે મરચાંને 2 ભાગમાં કટ કરીને પણ ફ્રાય કરી શકો છો। આ જે મરચાં છે એ સ્પેશિયલ ભજીયા માટેના છે જે ખાવામાં એકદમ જ મોળા હોય છે અને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય એમણે અંદરથી બીજ કાઢીને ઉપયોગમાં લેવા તો પણ એમને કમ્પેરમાં ઓછી એસિડિટી થશે। તો મરચાંના ભજીયા પણ અત્યારે આપણા તળીને તૈયાર થઈ ગયા છે। હવે સૌથી છેલ્લે આપણે ડુંગળીના ભજીયા તૈયાર કરીશું। ડુંગળી અત્યારે મેં મીડિયમ સાઈઝની લીધી છે જેમાંથી 6 નંગ ભજીયા બનીને તૈયાર થયા છે। ડુંગળીના લચ્છા ભજીયા પણ ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે એની રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાવેલી છે તો તમે એ પ્રમાણે ડુંગળીના લચ્છા ભજીયા પણ તૈયાર કરી શકો છો। એક સાઈડથી થોડા ફ્રાય થાય એટલે આપણે ઉલટાવતા પલટાવતા રહીશું અને એને 2-3 મિનિટ માટે ફ્રાય કરી લઈશું। તો તૈયાર થઈ ગયા છે આપણા ડુંગળીના ભજીયા તો એને પણ આપણે પ્લેટમાં કાઢી દઈશું। હવે આ પ્રમાણે એક મોટી ટ્રે પર આપણે બધા ભજીયાને અરેન્જ કરવાના છે અને એની પર આપણે ચાટ મસાલો છાંટવાનો છે। બહાર આપણે જે ભજીયા ખાઈએ છીએ લગ્ન પ્રસંગની અંદર એમાં આ રીતે ચાટ મસાલો છાંટવામાં આવે છે એના કારણે સ્વાદ એકદમ ટેંગી લાગે છે।
गरमा गरम भजिया प्लेटर तैयार थई गयु छे, जेने मैं भजियानी बे स्पेशल चटणीनी साथे सर्व कर्यु छे। आ चटणीनी रेसिपी पण मैं चेनल उपर बतावेली छे। तो आ वरसादनी सीजनमां तमे एकवार आ भजिया प्लेटर चोक्कसथी ट्राई करो। આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો, અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે।